વડોદરાની સહેજગંજ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કેરુભાઈ રોકડિયાએ આજે તેઓના મત વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ એકમાં બાકી રહી ગયેલા વિસ્તારમાં ફર્યા હતા અને લોકસંપર્ક કર્યો હતો। વડોદરા શહેરની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે કોઈ હરીફાઈ રહી નથી। ભૂતકાળના પરિણામો જોઈએ તો ભાજપ એટલી મોટી લીડથી જીતે છે કે કોંગ્રેસ માટે એ લીડ મેળવવી અઘરી થઈ પડે છે। હવે પાંચેય વિધાનસભામાં ભાજપના કયા ઉમેદવાર સૌથી વધુ લીડ મેળવીને ચૂંટણી જીતશે તેની માટે જ પ્રચાર પ્રસાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે। જીતેન્દ્ર સુખડિયા અત્યાર સુધી સહેજગંજ બેઠકથી ખૂબ મોટી બહુમતીથી ચૂંટણી લડતા અને જીતતા આવ્યા છે, જ્યારે હવે તેઓની જીતનો વારસો કેવો રોકડિયાના શિરે છે। આજે કોંગ્રેસના પ્રભુત્વ ધરાવતા વોર્ડ એકના વિસ્તારમાં છાણી જકાતનાકા જલારામ મંદિર થઈને ફેરણી શરૂ કરવામાં આવી હતી, જ્યાં ઠેર ઠેર તેઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે છાણી ટીપી 13 અને વોર્ડ નંબર 1ની અંદર આજે પ્રચારાર્થે વોર્ડ નંબર 1ની ટીમના સમસ્ત કાર્યકર્તાઓ સાથે અમે નીકળ્યા છીએ। વોર્ડ નંબર 1ના ટીપી 13 વિસ્તારની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કામ થયું છે એ પ્રમાણે આ વિસ્તારના નગરજનોનો પણ અભૂતપૂર્વ ઉત્સાહ ઉમંગ સાથે અમને સ્વાગત કરી રહ્યા છે અને એની સાથે અમારા કાર્યકર્તાઓની ટીમ પણ જે રીતે અમારી સાથે લાગી છે ત્યારે ચોક્કસપણે વિશ્વાસ છે કે ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે। કોરોનાનો સમય હોય તો પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત પ્રજાની વચ્ચે રહ્યો છે, અથવા તો પેજ સમિતિ બનાવવાની વાત હોય અને એના માધ્યમથી સંપર્કની વાત હોય, ભારતીય જનતા પાર્ટીનો અમારો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે રહ્યો છે, જેનો સીધો સંપર્ક પ્રજાની વચ્ચે હોવાના કારણે આજે પ્રજા તરફથી અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।